नमस्कार, मैं हर्षिता गुप्ता। आप देख रहे हैं बीआरजी न्यूज। टीएनएन न्यूज चैनल के 20 साल पूर्ण होने के अवसर पर राजेश आयरे और श्री चाइना चैरिटेबल ट्रस्ट की ओर से कल रात दिव्यांग गर्वों का आयोजन किया गया था। शहर के सुभानपुरा विस्तार में शिशु संस्कृति गर्वे ग्राउंड में कल रात अनूठे गर्वे महोत्सव का आयोजन किया गया था, जिसमें टीएनएन न्यूज चैनल के 20 साल पूर्ण होने पर राजेश आयरे और श्री साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से गर्वे महोत्सव आयोजित हुआ था, जिसमें खास तौर पर दिव्यांगों का उत्साह व विश्वास बढ़ाने के लिए रखा गया था। इस गर्वे महोत्सव में कल रात दिव्यांगों के साथ दबोई के विधायक शैलेश भाई मेहता, नगर सेवक चिराग जवेरी, विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव और अन्य पक्ष के नेताओं ने भी माँ की आराधना कर गर्वे किए थे। और इस गर्वे महोत्सव में दिव्यांग बच्चों का भी बेहतरीन प्रदर्शन देखने को। સતત 19 વર્ષ સુધી આમ તો તમે જોઈ કે વડોદરા શહેર નહીં પણ સમગ્ર રાજ્યભર જ્યારે ગુજરાતનો ગરબો હોય ત્યારે સૌ કોઈ ઝૂમતા હોય છે અને ઝૂમવાનો દરેક લોકોને અધિકાર હોય છે। માતાજીની અસીમ કૃપાથી 9-9 દિવસની નવરાત્રી જ્યારે પૂર્ણ થાય ત્યારે 10મા દિવસે જ્યારે દશેરા પછી સૌ લોકો જ્યારે આરામથી જ્યારે નક્કી કરતા હોય કે હવે નવરાત્રી પૂરી થઈ ત્યારે મારા વિશિષ્ટાંગો જ્યારે મારા વિકલાંગ મિત્રો એટલી બધી તૈયારીમાં હોય છે કે હવે આવતીકાલનો દિવસ મારો છે। અને એ જ રીતના પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા એવા લોકો છે જે જોઈ શકતા નથી, બોલી શકતા નથી, દેખી શકતા નથી, તો આવા લોકોને પણ જે અધિકાર હોય છે અને એમને પણ ભગવાને કદાચ એના માટે જ અમને અહીંયા આજે આ જગ્યા પર અમને જો ભગવાને કદાચ આશીર્વાદ આપ્યા હોય તો આજે 19 વર્ષ પૂર્ણ કરી 20-25 વર્ષ સુધી કન્ટિન્યુ આ ગરબો જે કરવામાં આવે છે અને જેના લીધે આજે આટલી મોટી સંખ્યામાં દરેક દીકરીઓ, જે દીકરીઓ અહીંયા 3 વર્ષની હતી આજે એ દીકરીઓ આજે 20-22 વર્ષની થઈ, એ દીકરીઓના એમના અમારા હાથે લગ્નો પણ થાય એટલે ભગવાનને અમે આભાર માનીએ છીએ કે આવા વિશિષ્ટાંગોના ગરબા અમે જીવીશું ત્યાં સુધી કરીશું। અને 365 દિવસમાં અમારો એક દિવસનો એવો પ્રયત્ન હોય છે કે સૌ કોઈ લોકો હસતા હોય, સૌ કોઈ લોકો રમતા હોય તો આ લોકો પણ રમે, ઝૂમે, એમને પણ ઇનામ મળે, એમને પણ પાપડીનો લોટ, પાઉંભાજી, પુલાવ એમને પણ ખાવાનું મળે અને એમને પણ લાણી મળે તો ભગવાને કદાચ આ ભાડાની દુકાન કાલે ખાલી કરી નાખે। એના પહેલાં જે કંઈ કામ, જે કંઈ થતું હોય સેવાનું કામ એ મારા વિસ્તારના સૌ મારા યુવાનોનું કામ છે। સાઈનાથ એજ્યુકેશન સાથે સાથે આ વિસ્તારના મારા સૌ મિત્રો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવે છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબ્સક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।